રાજકોટમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા દર્દીના સગાને પચાસ હજારની સહાયના ફોર્મના વિતરણ શુક્રવારથી થશે અત્યાર સુધીમાં બસો પચાસ જેટલા કોરોના મૃતકના સગાએ ફોર્મ ભરીને જન્મમરણ નોંધણી શાખામાં પરત મોકલ્યા છે આ મળેલી અરજીઓ પૈકી કોને સહાય યૂકવવી તે અંગે ખાસ કમિટી નિર્ણય કરશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનની આગેવાનીમાં કમિટીની રચના કરવામાં આવી છે રાજકોટમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં સત્તાવાર રીતે ચારસો અઠાવન દર્દીના મૃત્યુ થયા છે એટલે એ કમિટી એટલા માટે છે કે ઘણા કિસ્સાઓમાં એવું હશે કે ડોક્ટરી સર્ટિફિકેટની અંદર કોઈ અમે જે કોપી આપી છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા હોય તેના પરિવારજનોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ જિલ્લાની અલગ અલગ જે મહાનગરપાલિકાની કચેરી અને કલેક્ટર ઓફિસ ત્યાં નોંધણી છે તે શરૂ કરી દેવામાં આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના જન્મમરણ શાખાના મહાનગરપાલિકાના દ્રશ્યો છે કે જ્યાં પણ શુક્રવારથી આ પ્રકારનું રજીસ્ટ્રેશન છે તે શરૂ છે અત્યારથી એટલે કે જ્યારથી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ અત્યાર સુધીમાં જેટલા લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે મારી સાથે જન્મમરણ વિભાગના પીઆર ત્રિવેદી સર છે સાથે વાત કેન્દ્ર સરકારે જે આદેશ જાહેર કર્યો પચાસ હજાર રૂપિયાની સહાય કોરોના મૃત્યુ પામેલ તેના પરિવારજનો માટે કયા પ્રકારની કાર્યવાહી હોય છે અને જો પણ જે પણ લાભાર્થીઓ છે તેને કઈ રીતે આ ફોર્મ ભરવાનું હોય છે એમાં એવું છે કે જ્યારે આ સહાય માટે કોઈપણ અરજદારને અરજી કરવાની થાય ત્યારે એ વસ્તુ એમાં ક્લેરિફાઈ કરવાની થતી હોય છે કે જે મૃત્યુ થયું છે મૃતકનું એ કોવિડ નાઇન્ટીનથી થયું છે કે કઈ રીતે હવે જ્યારે અમારી પાસે કોઈ પણ હોસ્પિટલાઇઝેશન થયું હોય અને ડેથ થયું હોય તો એની જે મરણની નોંધણી છે એ જે તે હોસ્પિટલ અમને કરાવતી હોય છે અને એમાં અમને એક ફોર્મ નંબર ટુ અને ફોર્મ નંબર ફોર આ બે વસ્તુ આપતા હોય છે એમાં ફોર્મ નંબર બે છે એમાં એની બધી વિગતો હોય નામ ઉંમર આ તે વગેરે જેવી અને ફોર્મ નંબર ફોર છે એ સ્પેસિફાઈડ એના મૃત્યુ અંગેના કારણ માટેનું ફોર્મ છે એટલે અમોને જે જવાબદારી સોંપવામાં આવી છે એ અરજદાર અરજી કરશે અને અમે તેને એની જે મરણની નોંધણી સાથેનું જે સર્ટિફિકેશન છે એની એક ઝેરોક્સ કોપી અમે આપીશું એટલે એ આ ડોક્યુમેન્ટના આધારે સહાય માટે એમને જે પણ જગ્યાએ અરજી કરવાની થાય થાય કે જ્યાં એમને કરવાની તે કરી શકે સર અત્યાર સુધીમાં કેટલા ફોર્મ રાખવામાં આવ્યા હતા ને કેટલા ફોર્મ પરત આવી ગયા છે અત્યાર સુધીમાં અમારી પાસે આ જે ફોર્મ આવ્યા છે એમાંથી પચાસ ટકા જેવા ફોર્મનું કાર્ય અત્યારે થઈ ગયું છે અને પ્રિન્ટિંગમાં આપ્યું છે અને બાકીનું અમારે રેકર્ડમાંથી રેકર્ડ કાઢી અને એનું પ્રિન્ટિંગ માટેનું પ્રોસેસ ચાલુ છે સર અરજી થયા બાદ કમિટીની પણ રચના કરવામાં આવી છે તે કમિટી કમિટી કઈ રીતે કામ હા એટલે એટલા માટે છે કે ઘણા કિસ્સાઓમાં એવું હશે કે ડોક્ટરી સર્ટિફિકેટની અંદર કોઈ અમે જે કોપી આપી છે અરજદારને એ અરજદારને એમાં જો કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય તો એ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલે જે કમિટીની રચના કરવામાં આવી છે એમને એક નિયત ફોર્મમાં અરજી કરી અને દાદ માગી શકે છે સ્પષ્ટપણે પ્રથમ દિવસે પાંચસો જેટલા ફોર્મ છે તે રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી અત્યાર સુધીમાં બસો પચાસ જેટલા ફોર્મ છે તે પરત આવી ગયા છે રાજકોટ શહેરમાં કોરોનાના કારણે સત્તાવાર રીતે મૃત્યુ છે તે ચારસો ને અઠાવન લોકોના થયા છે તેની સામે જે ફોર્મની સંખ્યા છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા છે જોકે આ પ્રકારની વિસંગતતા ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા લેવલે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે જ્યારે પણ આ તમામ ફોર્મ છે તે પરત આવી જશે અને સહાયની માંગણી કરવામાં આવશે ત્યારે આ કમિટી છે તે નિર્ણય લેશે અને જે પણ વ્યક્તિ લાભાર્થી હશે તેને આગામી દિવસોમાં લાભ મળશે જો કે જે વ્યક્તિઓ લાભાર્થી નહીં હોય અથવા તો તેઓ કોરોનાના જે સહાયના ક્રાઇટેરિયામાં નહીં આવતા હોય તેનો ફોર્મ છે તે રિજેક્ટ કરવામાં આવશે કેમેરા પર્સન હેમાંશુ મકવાણા